મારે ગોગલ્સ પહેરવા પડ્યા છે, કારણ કે મારા મોટા ભાઈ અહીંયા આવી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી એમને આમંત્રિત કરીએ. બેઝિકલી હું એટલે અહીંયા આવી શક્યો, બાપજીના દર્શન કરી શક્યો અને તમને કંઈક વાત કરી શક્યો, કારણ કે આજે મારા ભાઈ આ વખતે તમારી સમક્ષ નહોતા. તો લેટ્સ વેલકમ મિસ્ટર ચિરાગ ઠક્કર. મુંબરામાં પ્રોગ્રામ હોય અને ચિરાગ હાજર નહીં થાય. થેન્ક યુ સો મચ, ખૂબ જ પ્રેમ. અને આ છેલ્લું પરફોર્મન્સ મેં જોયું, અને અગાઉના પરફોર્મન્સ પણ માઇન્ડ બ્લોઇંગ સુપર હતા. અને આ પરફોર્મન્સ જોઈને ખરેખર એમ લાગે છે કે જ્યારે જ્યારે પણ બાપજીને મારા કોટી કોટી વંદન. અને જ્યારે પણ અહીંયાના પરફોર્મન્સ જોઉં છું, દર વખતે મને લાવો મળે છે અહીંયા એન્કરિંગ કરવાનો. આ વખતે મારો ભાઈ દેવાંગ રાવલ અહીં ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ બજાવીએ છીએ, જેને આપણે દેવળો કહીએ છીએ. અને આ વખતે લેટ આવવા માટે માફી ચાહું છું, પણ તમારો પ્રેમ અમને ખેંચી લાવે છે દર વખતે. મારી એક જ વાત હોય છે બેનો, અને આ વખતે મને માર્ટિનભાઈ બંધ કરતો, એને મને ખાસ એવું કહીને બોલાવવામાં આવેલો કે ગામમાં બધા બહેનો છે ને, તે તો કે ચિરાગભાઈ જ આવવા જોઈએ. મેં કહું તમે માર ખોડાવો, બહેનોની ભાઈઓ પણ બોલાવે છે એમ કહો. એટલે તમારો ભાઈ હાજર છે અહીંયા, જોરદાર તાળી વધાવી લેજો. અને દર વખતની જેમ મારો એક જ ડાયલોગ છે, જે તાળી નહીં પાડે એની એની હાહુ ના હમ. ઓકે, સો ફરી એકવાર આપ સૌનો દેવડો, અને હું પોતે ચિરાગ, અમે બંને સાથે હાજર છીએ. એટલે આ રીતે જ પ્રેમ આપતા રહેશો. બહુ સરસ તૈયારી, એઝ ઇટ ઇઝ આપણો શો હંમેશની જેમ હિટ છે, સુપર ડુપર હિટ છે. અને બોસ, આપણા ગામમાંથી આ બધી તૈયારી ક્યારે થઈ ગઈ ને ક્યારે આટલું પ્રોફેશનલ? તમે ખાલી બહારથી આ સ્ટેજનો નજારો જુઓ બોસ. મેં કહ્યું ચિરાગ, હું આવ્યો ત્યારે હું મંદિર શોધતો હતો. ગામમાં દરેક ઘર મંદિર જેવા જ લાગ્યા. ક્યાં વાત, ઘર ઘર મંદિર, ઘર ઘર મંદિર. અને એમાં પણ બાપજીના પુનિત પગલા અહીં હોય તો ખરેખર સોનામાં સુગંધ. તો સરસ મજાના આ તહેવારને માણીએ, ઉજવીએ અને હંમેશા ખુશાલ રહીએ. ઉમરા ગામ પર, આ તપોભૂમિ પર હંમેશા રઘુરામજી મહારાજ અને સાથે શ્રીમંત કરુણા સાગર ભગવાનની અસીમ કૃપા બની રહે. થેન્ક યુ સો મચ. વન્સ અગેન દેવલાને એ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. કોઈ કમી મહેસૂસ નથી થવા દીધી દેવલાએ. દેવલો બહુ સરસ વક્તા તો છે, સાથે સાથે બહુ સરસ નાટ્યકાર છે, બહુ સરસ લેખક છે અને બહુ સરસ કવિ પણ છે. આપણે આવતા વખતે એમને જવાબદારી સોંપીએ કે ભાઈ નાટક વાટક બધું ટોટલ દેવાંગભાઈ. અને દેવાંગભાઈ એ બહુ બધા પિક્ચરોમાં પણ આવી ચૂક્યા છે, ગુજરાતી મૂવીઝમાં પણ આવી ચૂક્યા છે, અને ટૂંક સમયમાં એક સરસ મજાની હિન્દી ફિલ્મમાં પણ દેખાવાના છે દેવાંગ. થેન્ક યુ સો મચ. સો ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વન્સ અગેન. બધું સારું છે, પણ મારું સારું એક સારો પતિ નથી બનાતું, હે ભગવાન જાણે. થોડા દાડા થઈને બૈરી એમ કે તમે પહેલા જેવા નથી રહ્યા. પહેલા જેવા એટલે કહેવાય તે ખબર જ નથી પડતી. લેટ્સ ગો અહેડ વિથ ધ મોર વન મોર પરફોર્મન્સ. આપણા ઘરે અનેરો ઉત્સવ આવ્યો છે, ભગવાન પધાર્યા છે. આજની ઘડી તે રડી આમણી
મને પાણી નથી જોઈતું, પાણી બચાવો, મૂકો અહીંયા. હમણાં જ મેસેજ વાંચેલો કે પાણી કેવું છે, કે દાદા લોકોએ કૂવામાં જોયું, પપ્પા લોકોએ બાટલામાં જોયું, આપણે લોકોએ બાટલામાં જોયું, અને હવે આપણા છોકરાઓ ફોટામાં જોશે. પાણી તો જો, એ તો આજે ફોટામાં પાણી જોયું. મારા પપ્પા છે ને નદી કિનારે રહેતા હતા. આઈ હાય, નદી કેવી હોય? પહેલાના જમાનામાં તો નદી બી હતી. બોલ, આમાંથી તાજા જન્મેલા છોકરાઓને ક્યાં ખબર છે કે છલો છલ તાપી કોને કહેવાય? એના માટે દાદાઓને પૂછો. તંદુરસ્ત નદી જોવા નથી મળતી તમને દોસ્તો, પાણી બચાવો. ભાઈ તમે 250મો જન્મ જયંતિ મહોત્સવ, બોલો સતકેવલ સાહેબની, અને 26 તારીખે સવારે 9:30 કલાકે હેલિકોપ્ટરમાંથી ફૂલ વર્ષા થવાની છે. એ ફૂલ વર્ષા કરનાર અમારા પરમ મિત્ર ડેનીભાઈ આપણી વચ્ચે હાજર છે. ડેનીભાઈ એકવાર ઊભા થઈને બધાને, યસ, ડેનીભાઈ આપણી વચ્ચે હાજર છે. એ પોતે હેલિકોપ્ટર ચલાવશે અને ફૂલ વર્ષા કરવાના છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. બોલો સત્યવર સાહેબની. પાણીની વાત દોસ્તો એટલે કરી, માફ કરજો ગુરુજી, હું ઊંધો ફરીને બોલી લઉં છું, પણ બોલવું પડે એવું છે. કેવું કંઈ કરતા પણ હોય ને તો એમાં હવે પાણી ન નાખતા. આગળનો જે કાર્યક્રમ છે, પાણી બચાવો. વાત સાચી લાગી હોય તો જોરદાર તાળીઓથી વધાવો. અને આગળનો કાર્યક્રમ છે પાણી બચાવો.
આદમી કી કિંમત તું ક્યાં જાણો. જ્યારે જે વસ્તુ કોઈને ન મળે ને સમયસર, ત્યારે ખબર પડે કે એની કિંમત શું છે. બાકી આપણને મળી જતું હોય છે ને એટલે આપણે વેસ્ટ કરતા હોઈએ છીએ. ઘણા બધા મેસેજીસ આવે છે કે જો તમે નળ ખુલ્લો ન રાખો બ્રશ કરતી વખતે, ખાલી એક ગ્લાસમાં કે બે ગ્લાસ ભરીને પાણી રાખો તો બ્રશ અને ઉલિયા થઈ જાય છે. ઘણા લોકો નળ ખુલ્લો રાખતા હોય છે. એવી ઘણી બધી દિવસ દરમિયાન વસ્તુઓ હોય છે, પ્લીઝ બચાવો. કારણ કે હવે એ દિવસ દૂર નથી કે આ જે એક્ટ તમે જોયો ને એ આપણે ત્યાં પણ થઈ શકે છે. આપણા ઘરે આગ નથી લાગી એનો મતલબ એમ નથી, એ આગ આપણા સુધી આવી શકે છે. દોસ્તો, ખૂબ જ સરસ પરફોર્મન્સ, ખૂબ જ સરસ આયોજન, અદ્ભુત આશીર્વાદ અને પ્રભુ કૃપાથી અદ્ભુત કલ્ચરલ યજ્ઞ, આઈ કેન નોટ સે કલ્ચરલ ઇવેન્ટ, આ સાંસ્કૃતિક યજ્ઞ થઈ રહ્યો છે. પ્રભુના આશીર્વાદ તમે મેળવી રહ્યા છો. આખું ગામ હિલોળે ચડ્યું છે. એ હિલોળે શબ્દનો અર્થ હું આજે મહેસૂસ કરું છું અહીંયા ઉભો ઉભો, કે જ્યારે આખું ગામ હિલોળે ચડે ને તો કેવી ખુશી થાય. તો દોસ્તો, પ્રભુના પરચા વગર કાર્યક્રમનું સમાપન કેવી રીતે કરી શકાય? તો હવે આપણે જે લાસ્ટ સિક્વન્સ છે પરચો, એને આપણે માણીએ તાળીઓની સાથે. ઇટ્સ ટાઈમ ફોર પરચો. ઘણા બધા કલાકારો અને ઘણા બધા કોરિયોગ્રાફર્સ મિત્રો, ખાસ કરીને માલતીબેન ઉમરીગરનું નામ હું બોલવાનું ભૂલી ગયો હતો, ખાસ હું માફી ચાહું છું. કોઈક નામ લખેલું હોય, કાગળ વળી ગયું હોય, એની પર છેકછાક થઈ ગઈ હોય, મને ખબર ન હોય અને હું ભૂલી ગયો હોય તો દિલ ભાવથી માફી ચાહું છું. કારણ કે હું પર્સનલી કોઈને ઓળખતો નથી ખાસ, તો એટલે બીજું કોઈ નામ એવું હોય તો મને કહી દેજો તો હું ભૂલી દઈશ. એક માલતીબેનનું નામ હું ભૂલી ગયો હતો, સોરી. માલતીબેન ઉમરીગર માટે પણ જોરદાર તાળી. અને હવે આપણે પરચા તરફ આગળ વધીએ અને આવા પરચા તમે સતત જીવન પર્યંત મેળવતા રહો એવી આશા. જોરદાર તાળી. દયાળુ કૌશક દ્વીપમાં આવ્યા. કૌશક દ્વીપમાં અવનપુર નામનું એક વિશાળ નગર હતું. આ નગરની નજીક વહેતી મૈસુરી નદીના પંથઘટ ઉપર મહાદેવનું એક મંદિર હતું. આ મંદિરના પૂર્ણ આચારવાળા પૂજારી અવન્યેશ્વર બ્રાહ્મણને તેમણે બાળ સ્વરૂપે દર્શન આપ્યા. વહેલી સવારે પૂજા કરવા માટે આવેલા પૂજારીએ દયાળુને બાળ સ્વરૂપે જોયા. આ બ્રાહ્મણને સંતાન ન હોવાથી તે આ બાળકને ઘરે લઈ ગયો. હે નાથ, આ બાળકને આપ ક્યાંથી લાવ્યા છો? સાંભળો, આજે અડધી રાતે હું મને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં મને શિવજીએ દર્શન દીધા. હર હર મહાદેવ. શિવજી મને કહ્યું, માંગ માંગ, તું જે માંગે તે હું આપીશ. એટલે મેં તેમની પાસે પુત્રની માંગણી કરી અને કહ્યું, પ્રભુ મને ધન દોલતની કોઈ જરૂર નથી, પણ સંતાન નથી એથી વાંજીઓવાળું સામાજિક કલંક મારે માટે છે. તો પ્રભુ, મારી ઈચ્છા છે કે તમે મારા વાંજીયા પણ દૂર કરી આપો. પછી શું થયું સ્વામી? પછી ખેત સાથે શિવજીએ મને જણાવ્યું કે હે બ્રાહ્મણ, તારી પત્નીથી સંતાનનો જન્મ શક્ય નથી. આ શું બોલી રહ્યા છો સ્વામી? મેં મારો સંતાન પ્રાપ્તિનો આગ્રહ છોડ્યો નહીં અને અંતે શિવજીએ અંતર્યામીથી જાણી લીધું કે શિવાલયમાં કોઈ સ્વયંપુરુષ બાળક સ્વરૂપ પ્રગટ થયા છે, જેથી શિવજીએ મને સવારે દેવળમાં જવાનું કહ્યું. મારું સ્વપ્ન પૂર્ણ થતાં જ હું ઉંટાવળે પગલે દેવળમાં ગયો અને મારું સ્વપ્ન સાચું બન્યું. તો પછી તમે આ સ્વપ્ન વિશે મને જણાવ્યું કેમ નહીં? બધા જ સ્વપ્ન સાચા હોતા નથી, પણ આ સ્વપ્ન સાચું બન્યું એટલા માટે જ હવે તને વાત કરી. આ મારા ખરેખર શિવજીએ જ આપ્યું છે, માટે જ તારા સ્તનમાં દૂધ પણ ઉત્પન્ન થયું. હે સ્વામી, અહો ભાગ્ય આપણા કે આટલા લાંબા સમય બાદ શિવજી આપણા ઉપર પ્રસન્ન થયા. હે સ્વામી, આપ જ્ઞાતિમાં જાહેર કરો કે શિવજીએ આપણને પુત્ર આપ્યો છે અને સાથે જ
બ્રહ્મસમાનને પણ જમાડો. ધીમે ધીમે વહેતો જાય છે અને માત્ર 8 વર્ષની ઉંમરે અંકુરધર 32 લક્ષણાની પદવી પ્રાપ્ત કરે છે. અવનિયસર અને અરિસલાનો પુત્ર 9 વર્ષનો થયો ત્યાં અવનપુર શહેર ઉપર એક નવી આફત આવી. શહેરમાં એક દેવી કોપાયમાન થઈ. બધું જ કરી શકે અમારા ભાઈ. લોકોએ અનેક પાડા અને બકરાના ભોગ ધરાવી જોયો. મનસી ખબર દેવીની ઈચ્છા શું છે એ તો રોજના રોજ મનમાં ને માણસોના સંહાર કરતી રહે છે. અમને આમ તો આખું શહેર ખલાસ થઈ જશે. હા ભાઈ, અને આટલું ઓછું હોય તેમ રાજાના માણસો જે ઘર સંપૂર્ણ ખાલી જાય તેની મિલકત દરબારમાં લઈ જાય છે. શરણને તો દેવીના પ્રકોપથી માત્ર ભગવાન જ બચાવે છે. હાથના કડિયા હૈયે લાગ્યા એ ન્યાયે રાજાના કરેલા પાપો તેના રાજકુંવરને નડ્યા. આખા શહેરના અસંખ્ય લોકોનો ભોગ લેનાર દેવી રાજકુંવરને જઈ વળગી. પુરુષ નો ભોગ આપો.
તો જ હું તમારા પુત્રને મુક્તિ આપીશ. જેવી આપની ઈચ્છા. ઠીક છે, ટાળો વાયડો જો તો પૂર્ણ નહીં કરે તો પછી ટાળો આ પુત્ર જીવિત નહીં રહે, એ યાદ રાખજે. પોતે દેવીને આપેલા વચનને લીધે રાજા ચિંતામાં મુકાઈ ગયા અને સલાહ લેવા માટે પોતાના વજીરને બોલાવ્યો. સમ્રાટ જયંતને જઈ લો. હું હુકુમ, આપશ્રી અહીં મને બોલાવ્યો. દેવીને કહેલા વાયદા અનુસાર 32 લક્ષના પુરુષનો દેવીને ભોગ ચડાવવો પડશે. આખા દેશમાં શોધખોળ કરવા છતાં પણ આવા પુરુષ જડી શક્યો નથી. આવી સ્થિતિમાં તે મુક્ત થવાનો કોઈ ઉપાય છે તમારી પાસે? ઉપાય તો છે પણ કહેતા સંકોચ થાય છે. અહીં મારા એકને પુત્રનો જીવ તારવે જોતેલો છે અને તને સંકોચ નહીં પડી છે? નિર્ભય થઈને જણાવો શું ઉપાય છે. પ્રભુ, અવનપુરમાં અવનીશ્વર નામનો એક બ્રાહ્મણ રહે છે. એના ઘરે આવો જ એક 32 લક્ષના પુરુષ છે. તારી કઈ ભાન છે? તું શું કહી રહ્યો છે? બ્રહ્માત્ય કેટલો મોટો પાપ છે તે તું જાણતો હોવા છતાંય મારા માટે બ્રહ્માત્યનો પાપ ચડાવવા માંગે છે? પ્રભુ, એ પુત્ર અવનીશ્વરની પત્નીથી જન્મેલો નથી, પરંતુ હું દેવળમાંથી મળ્યો છું, તેથી આપને બ્રહ્મહત્યાનો પાપ પણ નહીં લાગે. આપ એ બ્રહ્મને મનગમતી રકમ આપી અહીં લઈ આવો અને એના પુત્રને દેવીનો ભોગ આપો. ઠીક છે, મારો હુકુમ છે કે તમે બ્રહ્મને ઘરે જાઓ અને બાળકને અહીં લઈ આવો. જેવી પ્રભુની આજ્ઞા. પરંતુ રાજાની આજ્ઞા માનવાની બ્રાહ્મણે ના પાડી અને વિલામોએ વજીર રાજા પાસે પાછો આવે છે. મહારાજની જય હો. આવો વજીર, બોલો શી ખબર છે? પ્રભુ, મેં આપની આજ્ઞા અંગે બ્રાહ્મણને જણાવ્યું, પરંતુ એ બ્રાહ્મણ તસનો મસ ન થયો. મેં એને અનેક પ્રકારની લાલચ પણ આપી પણ તે પુત્ર આપવા માટે સંમત ન થયો. એમ? જી પ્રભુ, ઉપરથી મને ધમકી આપવા બેઠો કે તે પોતાનું મસ્તક શિવલિંગ સાથે પછાડીને આઘાત કરી લેશે. આ બે કોડને બ્રાહ્મણની આ મજાલ. વજીર, અત્યારે સિપાહી લઈને જાઓ અને બ્રાહ્મણને બંદી બનાવી દરબારમાં લઈ આવો. જેવી આપની આજ્ઞા. હે અવનીશ્વર બ્રાહ્મણ, તમારા પર આરોપ છે કે તમે રાજાની આજ્ઞાનો અનાદર કર્યો છે. તમારે આ બાબતે બચાવ અંગે કંઈ કહેવું છે? પ્રભુ, મેં ઘણા વર્ષો શિવજીની પૂજા કરી છે. તેના ફળરૂપે શિવજી મને પુત્ર આપ્યો છે. હવે આ વાણસુરાને કેવી રીતે તમને સોંપી દઉં? હે અભાગી બ્રાહ્મણ, તું કોઈનો જડેલો પુત્ર રાજાને સોંપી કેમ નથી દેતો? હે બ્રાહ્મણ, રાજા પુત્રના બદલામાં તને મોં માગી કિંમત આપવા માટે તૈયાર છે તો પછી તને શું વાંધો છે? તું શિવલિંગ સાથે મસ્તક પછાડી આત્મહત્યા કરશે તો આત્મહત્યા કરનાર ચોર થઈશ. તું શિવની ગમે એટલી પૂજા કરીશ તો પણ તેઓ તારી વારે નથી આવવાના, કારણ કે તને શિવે પુત્ર આપ્યો છે અને શક્તિને લેવો છે. શિવ અને શક્તિની જોડી તો અનાદિકાળથી છે. જો તું હજી પણ નહીં માને તો રાજા કોઈ પણ જાતનો દામ આપ્યા વિના તારો પુત્ર લઈ લેશે
આમ તારી જીભના પરિણામે તું પુત્રથી પણ જશે અને પૈસાથી પણ જશે. હે બ્રાહ્મણ, તમારું મન તૃપ્ત થાય એટલી સંપત્તિ માં. પ્રભુ, મન નથી માનતું, પણ તેમ છતાં સભાની વાતો સાંભળીને મન થાય છે કે હું ઘરે જઈને મારી પત્નીને સમજાવું. જેવી તમારી ઈચ્છા, જાઓ અને પુત્રને લઈને જલ્દી પાછા આવો. બ્રાહ્મણે અરિસલાને સભામાં વીટેલી તમામ બીના જણાવી. એક બાજુ પુત્રને ભોગ માટે આપી દેવા માટે અરિસલાના મનમાં સંકોચ થયો, પરંતુ બીજી બાજુ પુત્રના બદલામાં મોહ માંગ્યા દામ મળવાની વાત સાંભળીને અરિસલાનો મન લલચાયો અને વિચાર કરવા લાગી કે આ પુત્ર મારા પેટનો નથી. માયા દેખીને મોટા મોટા મુનિજનો પણ ડોલી ઉઠે છે અને આ તો અબળા છે. અંતે આ દંપતીએ પુત્રની કિંમત 3,00,000 રૂપિયા નક્કી કરી, જે રાજાએ સાહુકારને કહીને તાત્કાલિક અપાવી દીધા. પુત્ર રાજાને વેચ્યો એ વાત નગરમાં વાયુ વેગે ફેલાઈ ગઈ. એક દિવસ અંકુરધર નગરના રસ્તામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ભોળે બાળક, આવો સુંદર, 32 લક્ષનો પુત્ર વેચી નાખવાનો જીવ કેમ ચાલ્યો હશે અરિસલાનો? ધિક્કાર છે આવા દંપતીને કે જેઓ પૈસાને ખાતર પોતાના બાળકને વેચવા માટે તૈયાર થઈ ગયા. હે બાળક, આપણો રાજા દેવી આગળ તારો વટ કરશે એ વાત તને ખબર છે? તો તને કઈ વાતની બીક નથી લાગતી? માં, ડરવાની મને શી જરૂર છે? મને તો આનંદ છે. જે કાર્ય માટે હું અહીં પ્રગટ થયો છું તે કાર્ય પૂર્ણ થશે. હું કઈ સમજી ને, ભોગનો દિવસ આવશે ત્યારે બધું સમજાઈ જશે. તમે કોઈ પણ સંકોચ વિના આપની વાત જણાવો. સ્વામી, મને થાય છે કે આવા સ્વરૂપવાન અને ક્રાંતિવંત બાળકનું આપણે કેવી રીતે વાત કરી શકીશું? આ પુત્રને મારો કોઈ પણ દ્રષ્ટિએ મને યોગ્ય જણાતું નથી. મન તો મારું પણ નથી માનતું દેવી, પણ આપણી પાસે અન્ય કોઈ રસ્તો જ નથી જણાતો. પરંતુ શું? હે રાણી, આપણે જો આ બાળકનો ભોગ નહીં આપીએ તો જોગ માયા આપણા એક ને એક પુત્રને ભરખી જશે. તમારી પાસે કોઈ વસલો રસ્તો હોય તો જણાવો. હે રાજન, આપણે એ બાળકને દેવી આગળ રમતો મૂકી દઈએ તો? એક વાર છોકરાને દેવી આગળ રમતો મૂકી દઈએ પછી દેવીને જે યોગ્ય લાગે તે કરે. શક્તિ આ બાળકનો ભોગ લેશે તો પણ તેનો પાપ આપને લાગશે નહીં, પણ આપણા હાથે વધ કરવો નહીં. તમારી વાત યોગ્ય છે દેવી. આપની વાતમાં ખલેલ પહોંચાડ્યા બદલ ક્ષમા ચાહું છું, પરંતુ રાજ જ્યોતિષ તમને મળવા આવ્યા છે. પ્રભુ, તમારી આજ્ઞા અનુસાર મેં દેવીને પુત્રભોગ આપવાનું યોગ્ય મુહૂર્ત ગોતી કર્યું છે. તો પછી જણાવો. હે રાજન, પરમ દિવસે પૂનમ છે અને નરબલિ માટે આ ઉત્તમ દિવસ ગણાય છે. નરબલિની તૈયારી આરંભ કરો. જી પ્રભુ. ગયા અને પૂનમ આવી. હે ભૂદેવ,
આપને વિનંતી છે કે આ બાળકને શક્તિને કઈ રીતે અર્પણ કરવું એ જણાવો. હે રાજન, આ અંગે તમારા મનમાં શું ભાવ છે તે જણાવો. મારી ઈચ્છા તો બાળકને દેવી આગળ રમઢમ મૂકી દેવાની છે. પ્રભુ, તમારી ભાવના બરાબર છે, પરંતુ શાસ્ત્ર અનુસાર આપણે છોકરાને દેવીની સન્મુખ લઈ જઈને એક આંગળી તો કાપવી જ પડે. હે ભૂદેવ, જો તમને યોગ્ય લાગે તો આંગળી કાપવાને બદલે જરા ઘા કરી ને લોહી કાઢવું, જેથી દેવી ભોગ માની લેશે અને બાળકને કષ્ટ પણ ઓછું થશે. તેમની મસ્કરી કરી હોવાથી તેમણે મને શ્રાપ આપ્યો હતો, જેને પરિણામે હું શક્તિનું રૂપ લઈ અવનિ પર આવી અને અનેક લોકોને વળગી ગયો. પછીથી મારી ભૂલ સમજાતા હું એ યોગીના ચરણે પડી. ત્યારે 16,000 વર્ષ પછી શ્રાપનું નિવારણ થશે એવું મને જણાવ્યું હતું. હે કરુણામય સ્વામી, એ યોગીએ જે 16,000 વર્ષની વાત કરી હતી તે પણ આજે પૂર્ણ થાય છે. હે પ્રભુ, હું અતિ હત્યારી છું, આપ દયા કરીને મને આ ભોગમાંથી
પુકારો, હે સ્વામી, આપ મને જાબ આપો જેનું રટણ કરીને હું સતલોકને પામી શકું. શક્તિની વિનંતીને ધ્યાનમાં લઈ દયાળુએ તેમને કૈવલ પદની ભક્તિનું પ્રદાન કર્યું અને દેવી સર્વજ્ઞની શરણાંગત થઈ. હે અમોઘીજીઓ, જીતી જાઓ, આ અવિગત પુરુષને પારખી જશો તો ભવ સંકટમાંથી ફાળગટી મરી જશે. તમે એમને બ્રાહ્મણનો છોકરો ના સમજશો. મારી વાત માનો અને એમને શરણાંગત થાઓ, તમારું સૌનું કલ્યાણ થશે. હે દેવી, તમે મારા સદગુરુ છો, તમે મને પરમ પિતાની ઓળખ આપી. હે રાજન, તમારે જો ગુરુ જ કરવા હોય તો આ અવિગત પુરુષને કરો, જેમની કૃપા વરસવાને લીધે હું 16,000 વર્ષ બાદ સતલોક સિધાવી રહી છું. હે પરમેશ્વર, મને માફ કરશો, મેં પૈસા લઈને આપણે રાજાને વેચ્યો.
चले न को समझ समझा मन मेरा आजुग में है जो नहीं कोई तेरा पूर्ण भाग्य मनुषा तन पाया जा कोई छत सूर्य સભાને ઉપદેશ આપ્યો તેમજ રાજા રાણી અને સમસ્ત પ્રજાને મંત્ર દીક્ષા આપી સેવક બનાવ્યા અને કૈવલધામ અને કાયમ પંથનું મહત્વ સમજાવ્યું જેથી ભાવિક ભક્તો અનેક મત મતાંતરો છોડીને સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુની સેવા કરવા લાગ્યા. મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય, કૈવલ ધામ કી જય. એમના હૃદયની અંદર સ્પર્શી ગયા, ઉમરાનો પ્રેમ એમને
અહીંયા લાવી દીધો એ બદલ પણ એમનું સ્વાગત કરશું. દેવલભાઈ સત્યમ સાહેબ, આવતીકાલે રઘુરામ મહારાજશ્રીની જીવનચરિત્ર ઉપર એક નાટક રજૂ થશે, એટલે બરાબર સવાર રાત્રે 9 વાગે અહીંયા મંડપમાં ઉપસ્થિત રહેવા આપ સૌને મારી વિનંતી છે. રઘુરામનું જીવન બાળપણથી તે કૈવલધામ જાય ત્યાં સુધીની આ દરેક એપિસોડ અહીંયા રાત્રે 9 વાગે રજૂ કરવામાં આવશે, તો દરેક ભાઈ બહેનો આ પ્રસંગે ઉપસ્થિત થાય. અને દેવલભાઈ અને આપણા શું ચિરાગભાઈ ઠક્કરને પણ વિનંતી કરું કે આવતીકાલે 9 વાગે અહીંયા ઉપસ્થિત થાય, એમને પ્રોત્સાહિત કરે એવી વિનંતી છે. ફર્સ્ટ હવે સમય ઘણા વીતી ગયા છે, આપ જે ભાઈઓ બહેનો અહીંયા કલાકારો અહીંયા ઉપસ્થિત છે એમના ધન્ય ભાગ્ય છે એ આ કૃતિમાં એવો ભાગ લીધો. એમની કલાને પરમ કૃપાળુ ભગવાન કરવા સાગર વિકસાવે એવી પ્રાર્થના સહિત મારો વ્યક્તિઓને બિરમું છું. સત્તર સાહેબ બોલો. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી.